पंचमहाल जिल्लामां आम आदमी पार्टी द्वारा जनसंवेदना मुलाकात कार्यक्रमनी शहरा तालुकाना खोजलवासमां करवामां आवी हती। जनसभाने संबोधता ईशुदानभाई गढवीએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી બે જ પાર્ટી હતી, એક શાસનમાં જલસા કરે છે અને બીજી વિપક્ષમાં, તેમ કહી ભાષણની શરૂઆત કરી હતી। આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં 1.5 વર્ષમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે। ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરી આક્ષેપો કરતા જણાવ્યું કે ભાજપ સરકારે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના આંકડાઓ છુપાવ્યા છે, ભાજપ શાસકો ગુંડા છે, એમ કહી ભાજપ સરકાર સામે ઈશુદાનભાઈ ગઢવીએ સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે શાસન આજે છે કાલે નથી, કુદરતના દરબારમાં ભોગવવું પડશે। હું 1000 માણસોને લઈ આવું જેમના પરિવારોના સભ્યો ઓક્સિજનની કમીથી મૃત્યુ થાય છે। ઈંધણના વધતા જતા ભાવના વધારા સામે તેમણે જણાવ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને માણસોના ખિસ્સામાં પૈસા રહેવા દીધા નથી, ગેસ બોટલના ભાવ વધારી દીધા છે અને મહિલાના ખીચાવામાં પણ પૈસા ન રહે, તેલના ભાવ પણ વધારી દીધા છે, મગફળીના ભાવ પણ મળતા નથી, આમ ચારે બાજુ લૂંટી લીધા છે। ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ભાજપ સરકાર પર આક્ષેપો કરી તેમનું વક્તવ્ય આપ્યું હતું, જે સ્થાનિક ધારાસભ્ય દ્વારા આમ આદમી પાર્ટીની મિટિંગ રોકવા માટે દૂધ મંડળી બંધ કરવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। નાના માણસોની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને 2022માં આમ આદમી પાર્ટી ભાજપ સરકારને ઝાડુ મારી સત્તામાં આવશે। આ જન આદેશના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા। સંવેદના મુલાકાત આજે પંચમહાલ જિલ્લામાં છે। પંચમહાલમાં જે પણ વ્યક્તિઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે, એમને પરિવારને સાંત્વના પાઠવી છે। જેમ અરવિંદ કેજરીવાલજીની સરકારે મૃતકોના પરિવારના ખાતામાં 50,000 રૂપિયા રોકડા સહાય આપી છે, અમે પણ ગુજરાત સરકાર પાસે માંગ કરી રહ્યા છીએ કે મૃતકોના આંકડો પણ બહુ મોટો છે અને મૃતકોના પરિવારની હાલત બહુ ખરાબ છે। હોસ્પિટલોમાં કેટલાય લોકોના જે ફોર્મ અમારી પાસે આવ્યા છે એમાં જે ખુલાસા થયા છે કે હોસ્પિટલોમાં ધોવાઈ ગયા છે એમના પરિવારજન, છતાંય પણ જીવ નથી બચાવી શક્યા, તો એમને પરિવારને સાંત્વનાની સાથે સાથે આજે ભાજપે રોકડ સહાય પણ આપવી જોઈએ એને બદલે આશીર્વાદ યાત્રા કાઢી અને ભાજપે એમનું અપમાન કર્યું છે। પણ જે રીતે પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીની જે જનસંવેદના મુલાકાત છે એમાં મોટા બહોળા સંખ્યામાં લોકોને જોતા એવું લાગે છે કે હવે લોકો ભાજપથી ત્રાસી ગયા છે, કોંગ્રેસ ગમતી નથી અને આમ આદમી પાર્ટીની નવી જુવાળ મને આ વિસ્તારોમાં જોવા મળી છે અને મોટા પ્રમાણમાં લોકો આમ આદમી પાર્ટીની જનસંવેદના મુલાકાતમાં જોડાઈ રહ્યા છે। સર, હમણાં મુંબઈ, બરોડા અને અમદાવાદની અંદર બીજેપી અને શિવસેના લડાઈ રહી છે, એમાં શું તમને ફાયદો થશે કે નહીં? કોઈને ક્યાં લડે છે એનાથી કોઈ ફેર નથી પડતો, આમ આદમી પાર્ટી 182 ઉમેદવારોને મેદાનમાં ઉતરશે અને ભારી બહુમતીથી જીતવાના છે। આજ ભાજપ અથવા તો શિવસેના અથવા કોંગ્રેસ NCP જેને જે ગઠબંધન કરવા હોય કરે, આમ આદમી પાર્ટી પોતાની સ્વતંત્રતાથી લડશે અને 182 વિધાનસભામાં ભારી બહુમતીથી મળશે। વિનોદ પગી, વી ઇન્ડિયા ન્યૂઝ, પંચમહાલ।